લોકસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડતા જ ચૂંટણી પંચ દ્વારા સેલવાસ ખાતે નેતાઓના ખર્ચ પર નજર રાખવા માટે ઓબ્ઝર્વરોને મોકલી આપ્યા છે. ત્યારે ઓબ્ઝર્વરોએ સેલવાસ સચિવાલય ખાતે બેંક મેનેજરોની અધ્યક્ષામાં મીટિંગ યોજી હતી. ગુરુવારના રોજ સેલવાસ સચિવાલય ખાતે વિવિધ બેંકોના મેનેજરો સાથે ચૂંટણી પંચના ખર્ચ ઓબ્ઝર્વર દ્વારા મીટિંગ યોજાઈ હતી. જે મીટિંગમાં સેલવાસ આરડીસી અને પેટા જિલ્લા ચૂંટણી અધિકારી પ્રશાંતકુમાર પણ હાજર રહ્યા હતા અને ઉમેદવારોના એકાઉન્ટમાં થતા લેવડ દેવડ તથા અન્ય નવા ખાતાઓ દ્વારા કરાતા રોકડના કારભાર અંગે માહિતી આપવા જણાવ્યું હતું. મેં અપના મોબાઈલ નંબર અભી કુછ દેર પહેલે આપ સબકો દે દિયા હૈ. પબ્લિક કે લિયે 24 આવર્સ વો મોબાઈલ ચલ રહા હૈ. કોઈ ભી એક્સપેન્ડિચર સે રિલેટેડ કમ્પ્લેન્ટ હોતી હૈ કે કહીં પે કેશ યા કોઈ ગિફ્ટ બટ રહા હૈ કિસી ભી ટાઈપ કા, મેં 24 આવર્સ અવેલેબલ હું ઉસ પે. પ્રેફરેબલી હિન્દી કે અંદર અગર કોઈ, બિકોઝ મેં ગુજરાતી નહીં સમજ પાતા, બટ અગર કોઈ ઉસમેં ભી મેસેજ ડ્રોપ કર દેગા મેં અપને લાઇઝનિંગ ઓફિસર યા જિસસે ભી બાત કરકે આઈ વિલ ગેટ બેક ટુ યુ, આપ લોગોં સે જો ભી કમ્પ્લેન્ટ કરેગા. ઉસકે બાદ મેં 4 થી 5 બજે કે બીચ મેં સર્કિટ હાઉસ મેં અપને ઓફિસ મેં અવેલેબલ હું. 104 રૂમ નંબર મેં અભી ટેમ્પરરીલી વો નંબર દિયા ગયા હૈ. ઉસકે અલાવા કલ હમને પ્રશાસન કી ભી મીટિંગ લી થી જિસમે જિલ્લે કે એસપી ભી થે, યહાં પર ડીસી સાહેબ ભી થે, સબ લોગ થે. તો ઉસમે ભી હમને યહી કહા હૈ કે જો યે ઇલેક્શન્સ હૈ ઇસકો ફેર એન્ડ ફ્રી બનાયેંગે. ઇસ ઇલેક્શન્સ કે લિયે હમને કુછ ફ્લાઇંગ સ્ક્વાડ્સ બનાયે હૈ જો છાપે કરેંગે. કુછ નાકેબંદી કી હૈ, કલ પુલિસ સે ભી બાત કર કર એસપી સાહેબ સે સારા હમને પૂરા ડિસ્ટ્રિક્ટ કી નાકાબંદી કરાને કે પૂરે ઇંતજામ કિયે હૈ. કિસી કો કોઈ ભી કમ્પ્લેન્ટ હો કૃપયા મેરે નંબર પે યા ફિર મેરે ઓફિસ મેં સંપર્ક કર સકતે હૈ. બેંક કે બારે મેં નિર્વાચન આયોગ કે કુછ નિર્દેશ હૈ કે હર કેન્ડિડેટ કો એક નયા અકાઉન્ટ ખોલના હૈ ઇલેક્શન પર્પઝિસ કે લિયે. ઉસકે વિઝાવિઝ સબ બેંક્સ કે જો ભી પ્રતિનિધિ થે ઉનકો બુલાકર ઉનકો અવગત કરા દિયા ગયા હૈ ઉનકી પ્રોસીજર કૈસે કરના હૈ કૈસે નહીં કરના ઓર વો નિર્વાચન આયોગ કી કિસ તરહ સે મદદ કર સકતે હૈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કો લેકર. બેંક મેનેજરો સાથે યોજાયેલી ચૂંટણી અધિકારીઓની મીટિંગમાં અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચાઓ થઈ હતી. વિજય મોરઠિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સેલવાસ.